નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈ વેલકમ યુ ઓલ ટુ પઢાઈ પેશન. મિત્રો, આજે આપણે તારીખ 29 જાન્યુઆરી 2019ના રોજ ધી હિન્દુમાં છપાયેલા ન્યૂઝને આધારે કરંટ અફેર્સની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પણ આ ચર્ચા શરૂ કરતાં પહેલાં ગઈકાલે તારીખ 28 જાન્યુઆરીના રોજના પઢાઈ પેશન દ્વારા અપલોડ કરવામાં આવેલા કરંટ અફેર્સના અને ક્વિઝના વિડીયો તમે બધા મિત્રોએ જોઈ લીધા હશે એવી આશા રાખું છું. અને જો ના જોયા હોય તો મિત્રો, કરંટ અફેર્સના તૈયારીના ભાગરૂપે તમારી એક કન્ટિન્યુએશન જળવાઈ રહે એ માટે આ બંને વિડીયો જરૂરથી જોઈ લેજો, મિસ ના કરતા. અને ગઈકાલે જે મેં પ્રશ્ન પૂછ્યો હતો કે આપણા ભારતીય બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના વડા કોણ હતા, તો એ હતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. તો મિત્રો, ચાલો આ સાથે જ શરૂ કરીએ છીએ આજના કરંટ અફેર્સની ચર્ચા. હિમાચલ પ્રદેશમાં બિલાસપુર અને હમીરપુર જિલ્લાઓમાં પહેલી વખત હિમવર્ષા થઈ છે. મિત્રો, અત્યારે આ જે બે પ્રદેશોમાં હિમવર્ષા થઈ એમાં લગભગ છેલ્લા 48 વર્ષે થઈ હતી, જે હવે આ વખતે થઈ છે. લદ્દાખનો દ્રાસ, કે જે દેશનું સૌથી ઠંડુ સ્થળ છે, ત્યાંનું તાપમાન -38.7 ડિગ્રી નોંધાયું હતું. પહાડી ઇલાકોમાં જે બરફ પડી રહ્યો છે તેને લીધે પછીના મેદાની પ્રદેશોમાં પણ હાડ થીજાવી દેતી ઠંડીનો ચમકારો અનુભવ્યો છે. એ માટે દિલ્હી, રાજસ્થાન, એમપી, યુપી જેવા રાજ્યોમાં ઠંડીનો પારો ઊંચો ગયો છે. કોંગ્રેસના અધ્યક્ષ એવા રાહુલ ગાંધીએ જાહેર કર્યું કે તેમની પાર્ટી દેશમાં આગામી લોકસભાની ચૂંટણીમાં એ દરેક ગરીબ વ્યક્તિ માટે યુનિવર્સલ બેઝિક ઇન્કમ, ન્યૂનતમ આવક ગેરંટી માટે એક સુનિશ્ચિત કરશે, અગર જો તે આગામી લોકસભાની ચૂંટણી જીતીને સત્તામાં આવશે તો. આવી જાહેરાત તેમણે તેમની એક રેલીમાં કરી હતી. હવે અહીં વાત આવી યુનિવર્સલ બેઝિક ઇન્કમ, ન્યૂનતમ આવક ગેરંટી, કે જે હમણાં સિક્કિમ દ્વારા પણ લાગુ કરાયું છે. તો આ યુબીઆઈ એ એક ફિક્સ ઇન્કમ છે કે જે દેશના ગરીબ હોય કે ધનવાન હોય, કામ કરતા હોય કે બેરોજગાર હોય, એવા તમામ લોકોને સરકાર દ્વારા એક મહિનાની ફિક્સ આવક પૂરી પાડવામાં આવે છે. આ યુબીઆઈનો મુખ્ય હેતુ ગરીબી હટાવવાનો અને બેરોજગારી ઓછી કરવાનો છે, જેથી ભૂખમરો પણ મટી શકે. તો આ યુનિવર્સલ બેઝિક ઇન્કમની જે વ્યાખ્યા છે તે બેઝિક ઇન્કમ અર્થ નેટવર્ક BIEN દ્વારા કરાઈ હતી, જેમાં પીરિયોડિક કેશ પેમેન્ટ આપવાની વાત કરાઈ છે. યુકે, ફ્રાન્સ અને જર્મની યુરોપિયન યુનિયનની 3 મોટા દેશોએ ઈરાન સાથે વેપાર કરવા માટે ઈરાન પરના પ્રતિબંધને અવગણીને કંપનીઓને મદદ કરવાની એક યોજના ઘડી નાખી છે, એટલે કે ઈરાન ટ્રેડ પ્રમોશન પ્લાન, અને તેઓ આને સપોર્ટ કરશે. આ ઈરાન સાથેના પરમાણુ કરારને બચાવવા માટે તેઓ પ્રતિબદ્ધ છે, જેના ભાગરૂપે યુકે, ફ્રાન્સ અને જર્મની દ્વારા ઈરાન વેપાર પ્રમોશન યોજનાની દરખાસ્ત મંજૂર કરાઈ છે. આ યોજના ઈરાન સાથે વેપાર કરવા માંગતી હોય એવી કંપનીઓ પાસેથી ચૂકવણી સ્વીકારવા માટે તૈયાર છે, અને એ ખાસ કરીને ઓઇલ આયાત માટેના વેવર્સ દ્વારા અથવા તો ખોરાક અને દવા જેવા માલસામાનના જે મૂળભૂત જે જરૂરિયાતના માલસામાન છે તેમને એ વેપાર દ્વારા તેની અનુમતિ આપશે. આ વેપાર તેઓ નાણાકીય ફંડની આપલે નહીં કરે, કારણ કે નાણાકીય આપલે માટે આંતરરાષ્ટ્રીય માન્ય ચલણી નાણું ડોલરમાં જ કરવું પડે એમ છે. જ્યારે ડોલર એટલે કે યુએસનું ચલણ છે, તો યુએસએના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનના સાથેની થયેલી ન્યુક્લિયર ડીલમાંથી તેમણે યુએસને વિથડ્રો કરી લીધું છે. ઈરાન સાથે જે ન્યુક્લિયર ડીલ થઈ છે તેનું નામ છે JCPOA, જોઈન્ટ કોમ્પ્રેહેન્સિવ પ્લાન ઓફ એક્શન અગ્રીમેન્ટ. તો આ ડીલ હેઠળ
ઈરાન તેની ન્યુક્લિયર એક્ટિવિટીઝને રોકવા માટે ફોર્સ કરાયો હતો તેને કહેવાયું હતું, અને બદલામાં યુએન, યુનાઇટેડ નેશન્સ, ઇયુ, યુરોપિયન યુનિયન અને યુએસ એટલે કે અમેરિકા તેના પરના સેન્કશન્સ હટાવી લેવાના હતા. પરંતુ હવે યુએસએ એમાંથી વિડ્રો કરી લીધું છે. પરંતુ આ યુકે, જર્મની અને ફ્રાન્સ જેવા યુરોપિયન યુનિયનના મહત્ત્વના ત્રણ કન્ટ્રીઓએ ઈરાન સાથેની ડીલને આગળ વધારી છે. તો મિત્રો, આજનો તમારો હોમવર્ક કે મને યુકે, જર્મની અને ફ્રાન્સના જે હેડ છે દેશના તેનું નામ મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. યુકેના પ્રેસિડેન્ટનું નામ શું, જર્મનીના ચાન્સેલરનું નામ શું અને ફ્રાન્સના પ્રેસિડેન્ટનું નામ કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. નેક્સ્ટ, ઓસ્ટ્રેલિયા દ્વારા ઓસ્ટ્રેલિયા ડેની ઉજવણી 26 જાન્યુઆરીના રોજ કરવામાં આવી. આ ઉજવણી એ ઈસવીસન 1788માં પોર્ટ જેક્સન ખાતે ફર્સ્ટ ફ્લીટ કે જેમાં 11 જહાજોને દોષી બનાવતા 11 જહાજોનો કાફલાએ ઉતરાણ કર્યું હતું આ પોર્ટ જેક્સન પર. એમના દ્વારા આ ન્યૂ સાઉથ વેલ્સની કોલોનીની સ્થાપના કરાઈ હતી. આ 26 જાન્યુઆરીને શોકના દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે, કારણ કે એવું કહેવાય છે કે ઓસ્ટ્રેલિયામાં બે પ્રકારના ઓસ્ટ્રેલિયા અંદર વસવાટ કરે છે. એક કે જે ઓસ્ટ્રેલિયાના સ્થાનિક લોકો હતા કે જેઓ આ કોલોનીએ ઉતરાણ કર્યું 1788માં, એ પહેલાના મૂળ નિવાસી છે, અને બીજી આ કોલોની ન્યૂ સાઉથ વેલ્સ કોલોની જે 1788માં આવ્યા તે. તો એવું કહેવાય છે કે ઓસ્ટ્રેલિયામાં બે ઓસ્ટ્રેલિયા છે, એક જે જમીને પ્રથમ ફ્લીટના આગમન પહેલાં 50,000 વર્ષ કરતાં વધુ સમયથી ઓસ્ટ્રેલિયામાં વસતા સ્વદેશી લોકો દ્વારા કબજે કરાઈ હતી, અને બીજું આ ન્યૂ સાઉથ વેલ્સ વસાહત કે જે 1788માં સ્થપાયું હતું. ઓસ્ટ્રેલિયાના વસાહતીકરણથી સ્થાનિક વસ્તી માટે એક વિનાશક પરિણામ આવ્યું. 26 જાન્યુઆરી 1938ના રોજ છેલ્લા 150 વર્ષ દરમિયાન સફેદ માણસો દ્વારા અપમાનજનક આ ઉપચારના વિરોધમાં એક શોક દિવસની ઉજવણી આ આદિવાસી લોકો દ્વારા સિડની ખાતે ભેગા થઈને કરાઈ હતી. શરૂઆતમાં આજે ન્યૂ સાઉથ વેલ્સ કોલોનીની સ્થાપના દિવસની ઉજવણી હતી 26 જાન્યુઆરીની, એ ફક્ત ન્યૂ સાઉથ વેલ્સ પૂરતી સીમિત હતી. પરંતુ 1838માં જ્યારે તેના 50 વર્ષ પૂર્ણ થયા ને મિત્રો, ત્યારે એની ઉજવણી ધીમે ધીમે સંપૂર્ણ ઓસ્ટ્રેલિયામાં થવા માંડી. એટલે એક જે ઓસ્ટ્રેલિયાના ઇન્ડિજિનિયસ લોકો હતા, સ્થાનિક મૂળ નિવાસી ઓસ્ટ્રેલિયન્સ હતા, એમણે આનો વિરોધ પ્રદર્શિત કરીને શોક દિવસ મનાવ્યો. એટલે એક જ ઓસ્ટ્રેલિયામાં 26 જાન્યુઆરી એક દિવસ શોક દિવસ અને બીજો દિવસ ઉત્સાહપૂર્ણ દિવસ, એમ ઓસ્ટ્રેલિયામાં બે ભાગ પડી ગયા હતા જે દેશની એકતા માટે નુકસાનકારક હતા. તેથી હવે સરકાર દ્વારા આ તારીખ બદલવાની એક યોજના ઘડાઈ રહી છે જેથી કરીને ઓસ્ટ્રેલિયાની એકતાને નુકસાન ન થાય. રશિયાએ નાઝી સૈન્ય દ્વારા વિનાશક વર્લ્ડ વોર ટુના ઘેરાબંધીના સમાપ્તિમાંની 75મી વર્ષગાંઠને સેન્ટ પિટ્સબર્ગ ખાતે મોટા સૈન્ય પરેડ સાથે ઉજવી. એ પછી લેનિનગ્રાડ તરીકે પણ પાછળથી ઓળખાતો હતો. લેનિનગ્રાડનો ઘેરો શું છે? તો જૂન 1941માં નાઝી જર્મની દ્વારા સોવિયત યુનિયન પર આક્રમણો કરાયા હતા. ત્યારબાદ જર્મન આર્મીએ પશ્ચિમથી લેનિનગ્રાડનો સંપર્ક કર્યો અને તેમની સાથે ફિનિશ આર્મીએ દક્ષિણથી શહેરને કેરેલિયન ઇસ્થમસની નીચે સંપર્ક કરાયો હતો. રેડ આર્મી ડિફેન્ડર્સના ટેકામાં શહેરની વસ્તીએ શહેરની ફરતે પરિમિતિની એક ઘેરાવો કરી દીધો હતો અને એન્ટીટેન્ક કિલ્લેબંધી બનાવવા માટે લેનિનગ્રેડની વસ્તી તેમની સાથે જોડાઈ ગઈ હતી, જેને હવે 75 વર્ષ પૂર્ણ થયા એટલે રશિયન આર્મીએ એક મોટી પરેડ યોજી હતી. ઇન્ડોનેશિયન માસ્ટર્સ, ડાયહાત્સુ ઇન્ડોનેશિયા માસ્ટર્સ 2019 એ એક બેડમિન્ટન ટુર્નામેન્ટ છે
કે જે ઇન્ડોનેશિયાના બેડમિન્ટન ટુર્નામેન્ટના એસોસિએશન દ્વારા 2019માં હાલમાં જ યોજાઈ ગયું. 2019 BWF વર્લ્ડ ટૂરનું આ ત્રીજો ટુર્નામેન્ટ હતું. તેના વિનર્સની લિસ્ટ જોઈએ. મહિલા સિંગલ્સમાં ભારતની સાયના નેહવાલે પદ હાંસલ કર્યું છે. મેન્સ સિંગલ્સમાં એન્ડર્સ એન્ટોનસન ડેનમાર્કના. મિત્રો, આ સાયના નેહવાલનું નામ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો સ્પોર્ટ્સ કેટેગરીમાં. વિમેન્સ ડબલ્સમાં મિસાકી મત્સુટોમો અને આઈકા ટાકાશાહી, જાપાન. મેન્સ ડબલ્સમાં માર્કસ ફર્નાલ્ડી ગિદિયોન અને કેવિન સજય સુકિમુલોજો, ઇન્ડોનેશિયા. એ સિવાય મિક્સ ડબલ્સમાં ઝેંગ સિવે અને હુઆંગ યાકિઓનગ, ચીનના. આ છે વિનર્સના નામની યાદી. પણ આપણા માટે અગત્યનું છે ભારતની વિનર એવી સાયના નેહવાલ, કે જે તેની ઓપોનન્ટ જે હતી કેરોલિના, એમને પગમાં ઈજા થવાથી તેણે આ ફાઇનલ મેચમાંથી એક સેટ રમ્યા પછી પોતાની જાતનું નામ હટાવી લીધું હતું, પોતાને વિડ્રો કરી લીધી હતી. અને આ જ સાથે સાયના નેહવાલ વિનર જાહેર થયા હતા. ઓડિશાના મુખ્યમંત્રી શ્રી નવીન પટનાયક દ્વારા વાર્ષિક આદિવાસી મેળો 2019માં એક ખાસ નબળા આદિજાતિ જૂથોના કલ્યાણ માટે ઓડિશાના જીવન સંપર્ક પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. જીવન સંપર્ક પ્રોજેક્ટ એ યુનિસેફના જોડાણ સાથે હાથ ધરવામાં આવ્યો છે. આ યોજનાનો ઉદ્દેશ ખાસ કરીને મહિલા અને બાળ કલ્યાણ માટે રાજ્ય સરકારની વિવિધ વિકાસ અને કલ્યાણ પહેલ પર ઓડિશામાં ખાસ કરીને જે નબળા આદિજાતિના જૂથો છે તેમને જાગૃતતા પેદા કરવાનો છે, તેમની વચ્ચે એક અવેરનેસ લાવવાનો છે. જીવન સંપર્ક પ્રોજેક્ટનું ધ્યાન કેન્દ્રિત ક્ષેત્ર એ કુશળ વિકાસ અને સમુદાયોના સશક્તિકરણ, સહકાર અને જૂથો વચ્ચે નવીનતા લાવવા માટેનું છે. આ સિવાય ઓડિશાની સરકારે હાલમાં મહિલાઓને હેલ્થ અને હાઇજીનની જાગૃતતા પેદા કરવા માટે ખુશી સ્કીમ પણ લોન્ચ કરી હતી, જે અંતર્ગત મહિલાઓને ફ્રી સેનિટરી પેડ આપવાની વાત કરાઈ હતી. વર્લ્ડ ઇકોનોમિક ફોરમની જે એન્યુઅલ મીટ યોજાય છે તે સ્વિટ્ઝર્લેન્ડના ડાવોસ ખાતે હમણાં યોજાઈ ગઈ. તો આ ડાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમના પ્રકાશિત કરવામાં આવેલા બ્રાન્ડ ફાઇનાન્સ ગ્લોબલ 500 2019નો અહેવાલ મુજબ કઈ બ્રાન્ડે કયો રિપોર્ટ ની શું સ્ટેટસ છે, કઈ બ્રાન્ડનો કયો નંબર છે એની યાદી જોઈએ. આ બ્રાન્ડ ફાઇનાન્સ રિપોર્ટમાં આપણી ભારતની ટાટા બ્રાન્ડને 86મું સ્થાન મળ્યું છે. ગત વર્ષે તે 104માં રેન્ક ઉપર હતી, જે હવે 86 એટલે કે ટોપ 100માં આ આપણી ભારતની ટાટા બ્રાન્ડ આવી ગઈ છે. અને ટોચની સ્થાન જે મેળવવાવાળી બ્રાન્ડ છે એ છે ઇટાલીની સુપરકાર નિર્માતા ફેરારી. તો વિશ્વની સૌથી મજબૂત બ્રાન્ડ ટાઇટલ ફેરારીને ગયું છે. ફેરારીનો સ્કોર થયો છે 94.8 પોઈન્ટ્સ. અને વિશ્વની જે સ્ટ્રોંગેસ્ટ બ્રાન્ડ છે તેમાં આ ફેરારીને AAA+ રેટિંગ મળ્યું છે. એ સિવાય વિશ્વની વેલ્યુએબલ બ્રાન્ડનું જે ટાઇટલ છે તે એમેઝોને પોતાના કબજેમાં લીધું છે. અને એપલ અને ગૂગલ અનુક્રમે નંબર 2 અને નંબર 3ની પોઝિશન પર રહ્યા છે. એ સિવાય નેટફ્લિક્સને જે ટક્કર આપનારી ચાઇનાની પોતાની એક ચેનલ છે આઈક્યુઈને એક વિશ્વની ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ બ્રાન્ડનું લેબલ મળ્યું છે. 50 કરોડ રૂપિયાની કિંમતે ઉત્તરાખંડ પિથોરાગઢ જિલ્લામાં ભારતનું બીજું ટ્યુલિપ ગાર્ડન સ્થાપવામાં આવશે. આ જે છે એ સૌપ્રથમ જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર ખાતે સ્થપાયું હતું. તેનું નામ છે ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યુલિપ ગાર્ડન, 2007માં હતું. અને હવે આ ઉત્તરાખંડના પિથોરાગઢમાં સ્થાપવામાં જઈ રહ્યું છે. ટ્યુલિપ ગાર્ડન એ ONGC દ્વારા તેમની CSR એટલે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પ્રોગ્રામ હેઠળ સ્થાપવામાં આવનાર છે. તે ચંદક હેલિપોર્ડની જે નજીક 50 હેક્ટરનું વન છે
ત્યાં જમીનમાં આ વિકસાવવામાં આવશે. ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં વધુ પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે ઉત્તરાખંડ સરકારની જે સ્કીમ છે 13 ડિસ્ટ્રિક્ટ્સ 13 ન્યૂ પ્લેસીસ ન્યૂ ડેસ્ટિનેશન્સ આ યોજના હેઠળ આ સ્થળની પસંદગી કરાઈ હતી. ઉત્તરાખંડની આ જે સ્કીમ છે 13 ડિસ્ટ્રિક્ટ્સ 13 ન્યૂ ડેસ્ટિનેશન તેમાં પિથોરાગઢ, અલમોરા, નૈનીતાલ, તહેરી, હરિદ્વાર અને દહેરાદૂન એવા એક ફેમસ 13 જિલ્લાઓને સામેલ કરાયા છે, જેમાં પિથોરાગઢમાં હવે આ એટ્રેક્શન માટે ટ્યુલિપ ગાર્ડન શરૂ કરવામાં આવનાર છે. ઉત્તરાખંડની વાત કરીએ તો ઉત્તરાખંડના સીએમ છે ત્રિવેન્દ્રસિંહ રાવત અને ત્યાંના ગવર્નર છે બેબી રાની મૌર્ય. જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ શ્રી સત્યપાલ મલિક દ્વારા કાશ્મીર રિઝર્વેશન સુધારા બિલ 2014ને મંજૂરી આપી દેવામાં આવી છે, કે જે રાજ્યના પહાડી સમુદાયના લોકોને સરકારી નોકરીમાં આરક્ષણ પૂરું પાડે છે. આ પહાડી સમુદાય વિશે વાત કરીએ. પહાડી સમુદાય એક ભાષાકીય જૂથ છે કે જેમાં મુસ્લિમ અને હિન્દુ બંને સામેલ છે. તે મુખ્યત્વે પૂંચ, રાજૌરી, કુપવાડા અને બારામુલ્લા જિલ્લામાં રહે છે. રાજ્યના પછાત વિસ્તારોમાં રહેનારા પહાડી લોકોને નોકરીની તક આ કાયદા દ્વારા આપવામાં આવનાર છે. આ જે પહાડી સમુદાય છે તેઓ ઇન્ડો આયન સમૂહના લોકો છે, જે નેપાળ અને ભારતના હિમાલયના ક્ષેત્રમાં પણ વસવાટ કરે છે. આ સમુદાય એ શિક્ષણ અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં અથવા બીજી અન્ય સમુદાય કરતાં પાછળ છે, પછાત છે. આ બિલથી પહાડી સમુદાયને એક અલગ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે કે જે સામાજિક શૈક્ષણિક રીતે પછાત કેટેગરીની અંદર તેમનો સમાવેશ કરી દેવાશે. નેક્સ્ટ, પ્રજાસત્તાક દિનની ઇવેન્ટની હાઇલાઇટ્સને પ્રદાન કરવાના હેતુથી પ્રજાસત્તાક દિન પર સંરક્ષણ મંત્રાલય દ્વારા એક મોબાઇલ એપ RDP ઇન્ડિયા 2019 લોન્ચ કરાઈ હતી, એ જે રાજપથ ખાતેના દર્શકોને જ નહીં પણ હવે સમગ્ર વિશ્વ ભારતના 70મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો જોવાનો લાભ મેળવી શકશે. ડિજિટલ ઇન્ડિયા કેમ્પેઇન સાથે લિંક જાળવવા માટે પણ આ એપ RDP ઇન્ડિયા લોન્ચ કરાઈ છે. રાજપથ દિલ્હી પરેડ RDP. આ RDP ઇન્ડિયા એપ્લિકેશન શું છે એ જોઈએ. આ એપ્લિકેશનમાં રાજપથ નવી દિલ્હી પરના જે પરેડ છે તેની વિશેની પૂરી માહિતી આપવામાં આવશે, જેમાં માર્ચનો ઓર્ડર, જુદા જુદા રાજ્યો અને મંત્રાલયો દ્વારા રજૂ કરવામાં આવેલા ટેબ્લોઝ, એની ઝાંકીઓ હશે અને બાળકોનો જે સાંસ્કૃતિક કાર્યક્રમનો પ્રદર્શન છે એ દર્શાવવામાં આવશે, તથા ભૂતકાળ અને મુખ્યમંત્રીના રાષ્ટ્રીય બાળ પુરસ્કારના વિજેતાઓ કે જે જીપમાં બેસીને ત્યાંથી નીકળ્યા હતા તેની માહિતી પણ આની અંદર આપવામાં આવશે. નેક્સ્ટ, 2018નો વર્લ્ડ મેલેરિયા રિપોર્ટ. આ 2018ના વર્લ્ડ મેલેરિયા રિપોર્ટની અંદર 11 સૌથી વધુ જે મેલેરિયાનો બોજ ધરાવનારા દેશો છે તેમાં ભારત એકમાત્ર એવો દેશ છે કે જેણે આ મેલેરિયાના રોગના બોજને ઘટાડવા માટે નોંધપાત્ર પ્રયત્ન લઈ અને તેમાં પ્રગતિ જોવાઈ હતી. 2016ની સરખામણીએ 2017માં 24% ઘટાડો આ રિપોર્ટમાં નોંધાયો હતો. આ અહેવાલ એ WHO દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. અગાઉ 2017માં 9.5 મિલિયન લોકો એ મેલેરિયાનો શિકાર બન્યા હતા. આ અગાઉ ભારત વિશ્વના ટોપ 3 એવા કન્ટ્રીઝમાં આવતું હતું કે જ્યાં મેલેરિયા ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે. પણ એક સારા સમાચાર એ છે કે હવે ભારત આ ટોપ 3 મેલેરિયાઝ પ્રોન કન્ટ્રીમાંથી નીકળી ગયું છે. 2017માં ભારત દ્વારા એક 5-year નેશનલ સ્ટ્રેટેજિક પ્લાન રજૂ કરાયો હતો કે જેમાં મેલેરિયાને દૂર કરવાના પ્રોગ્રામ પણ સામેલ કરાયા હતા. ભારતના 678
678 જિલ્લામાંથી 571 જિલ્લામાં આગામી 2022 સુધીમાં મેલેરિયાને નાબૂદ કરવાનો ટાર્ગેટ આ 5-year એક્શન પ્લાનમાં છે. સેટકોસિયા ટાઈગર રિઝર્વને પેટ્રોલિંગને વધુ મજબૂત બનાવવા માટે સરકાર દ્વારા ત્યાં ટ્રેન્ડ એલિફન્ટ્સ પ્રશિક્ષિત હાથીઓને થોડા સમય માટે મૂકવામાં આવનાર છે. આ બે હાથીઓને સિમલીપાલ ટાઈગર રિઝર્વમાંથી લાવવામાં આવ્યા છે. આ મિત્રો, તમે ઇમેજમાં જે રેડ એરિયા જે માર્ક કર્યો છે એ સેટકોસિયા અને સિમલીપાલ ટાઈગર રિઝર્વનો એરિયા છે, એ તમે જોઈ શકો છો. સિમલીપાલ ટાઈગર રિઝર્વ એ કુલ્હીડા અને હળગઢ એલિફન્ટ રિઝર્વનો એક ભાગ છે, જે મયુરભંજ એલિફન્ટ રિઝર્વ તરીકે જાણીતું છે. તેમાં 3 સંરક્ષિત વિસ્તારો છે. એક સિમલીપાલ ટાઈગર રિઝર્વ કે જે 2750 કિલોમીટરના એરિયામાં ફેલાયું છે, અને બીજું હળગઢ વન્ય જીવન અભયારણ્ય કે જે 191.6 કિલોમીટરના એરિયામાં ફેલાયું છે. એ સિવાય ત્રીજું છે કુલહિદ વન્ય જીવન અભયારણ્ય કે જે 272.75 કિલોમીટરના એરિયામાં ફેલાયું છે. આ સિમલીપાલ ટાઈગર રિઝર્વમાં 99 શાહી બંગાળ ટાઈગર, રોયલ બેંગોલ ટાઈગર્સ અને 432 વાઇલ્ડ એલિફન્ટ્સ જંગલી હાથીઓનો સમાવેશ થાય છે. આ સિમલીપાલને જે સિમલીપાલ નામ આપવામાં આવ્યું છે એની પાછળનું કારણ એ છે કે અહીંના વનમાં સિમુલ એટલે કે રેડ સિલ્ક કોટન ટ્રીઝ ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે, એટલે તેનું સિમુલ પરથી સિમલીપાલ નામ અપાયું છે. સિમલીપાલ એ ભારતનો 2nd સૌથી મોટો નેશનલ પાર્ક છે અને 2009માં યુનેસ્કો દ્વારા તેને બાયોસ્ફિયર રિઝર્વની યાદીમાં પણ સામેલ કરાયો હતો. આ સેટકોસિયા રિવર ટાઈગર રિઝર્વ જે છે તે એમાં જૂન 2000માં મધ્યપ્રદેશના કાન્હા ટાઈગર રિઝર્વમાંથી 2 વાઘ જે ખસેડવામાં આવ્યા હતા એનું નામ છે મહાવીર અને સુંદરી. તો આ જે વાઘની અને એ સિવાય ત્યારબાદ વાઘ અને વાઘણની 3 જોડીઓ પણ ખસેડાઈ હતી. એવું પહેલીવાર બન્યું કે કોઈક બિગ કેટ એટલે કે મોટી બિલાડી એટલે કે આ વાઘને એક રાજ્યથી બીજા રાજ્યમાં ખસેડાયા હતા. એ છે આ સેટકોસિયા ટાઈગર રિઝર્વ કે જેમાં મહાનદી પસાર થાય છે, અને સેટકોસિયા આ જે વન્યજીવન અભયારણ્ય છે તે બાસિપલ્લી વન્યજીવન અભયારણ્ય પણ તેની અંદર સામેલ છે. મધ્યપ્રદેશ સરકાર દ્વારા યુવા સ્વાભિમાન યોજનાની જાહેરાત કરાઈ છે, જે સમાજના આર્થિક રીતે નબળા વર્ગના બેરોજગાર યુવાનો અને ધટ્ટુ ખાસ કરીને અર્બન બેરોજગાર યુવાનો માટે આ યોજના છે. આ યોજના એ એટલા માટે જાહેર કરી છે કારણ કે મનરેગા યોજના જે છે, કેન્દ્ર સરકારની મનરેગા યોજના એ ફક્ત ગ્રામીણ વિસ્તાર પૂરતી સીમિત છે, જ્યારે મનરેગા યોજનામાં બાકી રહી ગયેલા શહેરી બેરોજગાર યુવાનો માટે યુવા સ્વાભિમાન યોજના એ MP સરકાર દ્વારા શરૂ કરાઈ છે. અને આ સ્કીમ હેઠળ મધ્યપ્રદેશની સરકારે તેની ઔદ્યોગિક નીતિમાં પણ ફેરફાર કર્યો છે, જેમાં મધ્યપ્રદેશની કંપનીઓને એવું સૂચવવામાં આવ્યું છે કે તેમની કંપનીનો 70% સ્ટાફ એ MPનો સ્થાનિક હોવો જોઈએ, તો જ જે કંપનીને મધ્યપ્રદેશની સરકારના બેનિફિટ્સ મળે છે તે મળવાપાત્ર રહેશે. આ જે યુવા સ્વાભિમાન યોજના છે તે મુખ્યત્વે રાજ્યના શહેરી વિસ્તારોમાં સમાજના નબળા વર્ગના યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે છે. આ યોજનાનો હેતુ શહેરી વિસ્તારોમાં સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના યુવાનોને 100 દિવસનો રોજગાર આપવાનો છે, જે અંતર્ગત સરકાર દ્વારા કૌશલ્યની તાલીમ પણ આપવામાં આવશે. નેક્સ્ટ, 3 દિવસના સંગીત તહેવાર સુરજહાં કે જે એ અગાઉ સૂફી સૂત્ર તરીકે જાણીતું હતું તેની ઉજવણી થનાર છે. આ જે સુરજહાં ફેસ્ટિવલ છે તેની 9મી આવૃત્તિ છે. તો આ જે સુરજહાં ફેસ્ટિવલ છે તે 1-3 ફેબ્રુઆરી દરમિયાન કોલકાતામાં અને 6-8 ફેબ્રુઆરી દરમિયાન ગોવા ખાતે યોજાનાર છે.
જેની થીમ છે મ્યુઝિક ફોર ઓલ, મ્યુઝિક ફોર પીસ, દરેક માટે સંગીત અને શાંતિ માટે સંગીત. આ તહેવાર વિશ્વનો સૌથી મોટો મ્યુઝિક ફેસ્ટિવલ છે અને તે સંગીતવાદ્યો માટે લોકોની પ્રતિભાને ઓર વધારવાનો છે. આ તહેવારની અંદર 26 વિવિધ દેશોના મ્યુઝિકલ બેન્ડ્સ ભાગ લેશે, જેમાં એક દિવસીય વર્કશોપ થશે અને ત્યારબાદ એક ઇવનિંગ મ્યુઝિક કોન્સર્ટનું પણ આયોજન કરવામાં આવશે. તો મિત્રો, આ સાથે જ આજના કરંટ અફેર્સની ચર્ચા હું અહીં સમાપ્ત કરું છું અને આશા રાખું છું કે તમે આ કરંટ અફેર્સનો વિડીયો તમને જો પસંદ આવ્યો હશે તો તમે તમારા મિત્રો જોડે પણ શેર કરશો, કારણ કે એવું કહેવાયું છે કે જ્ઞાન વહેંચવાથી જ હંમેશા વધે છે. તો મિત્રો, આને રિવાઇઝ કરી લેજો અને આની પછી ટૂંક સમયમાં જ અમે પઢાઈ પેશનની ટીમ 21નો વિડીયો પણ અપલોડ કરવા જઈ રહ્યા છીએ, જેથી કરીને તમે આ વિડીયો જોયો હશે તો તમે ક્વિઝના પ્રશ્નો ઇઝીલી સોલ્વ કરી શકશો અને આગામી પરીક્ષાના કરંટ અફેર્સને રિલેટેડ જે કંઈ પણ પ્રશ્ન પૂછાશે તમે 100% એને સોલ્વ કરી શકશો અને પરીક્ષા ઇઝીલી ક્લિયર કરી શકશો. તો મિત્રો, આ સાથે જ થેન્ક યુ ઓલ, હેવ અ ગુડ ડે. ફરી મળીશું ક્વિઝની ચર્ચા પર.